ઘણાના મોઢેથી આપણે સાંભળતા પણ હોઈએ છીએ અને અનુભવ પણ કરતા હોઈએ છીએ કે ડાયરેક્ટ પોલીસને કોલ કરવામાં આવે ત્યારે રિસ્પોન્સ નથી મળતો જે એકચ્યુઅલી મળવો જોઈએ. કમ્પ્લેન્સ કરવામાં આવે છે પરંતુ ઘણા બધા સમય સુધી પોલીસ ત્યાં આવતી નથી, કાં તો પછી આવે છે તો થોડીક લેટ આવે છે, કે જે કમ્યુનિકેશન જળવાવું જોઈએ એ પણ નથી જળવાતું. અને ક્યાંક ને ક્યાંક ફરિયાદો એવી પણ મળતી હોય છે કે પોલીસને ઇન્ફોર્મ કરવા છતાં પણ હજી સુધી પોલીસ આવી નથી. સી, આમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ છે. એક તો તમે જયારે પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવા જાઓ છો, બરોબર છે, એટલે પોલીસ સ્ટેશન જયારે માણસ કમ્પ્લેન કરવા જાય છે એના પ્રોસીજર્સ અલગ છે. એટલે આઈ વુડ આઈ એમ નોટ ધ રાઈટ પર્સન ટુ કમેન્ટ, બટ યસ આઈ અગ્રી વિથ યુ કે યસ, કારણ કે નોર્મલ સિટીઝન્સને ઘણી વાર, કારણ કે ઘણી ટાઈપની કમ્પ્લેન્સો લેવામાં નથી આવતી કે જે વાધા વાચકા હોય છે, કે જે બી બધા ઇસ્યુઝ છે એમાં મારે અત્યારે ખાસ બોલવું નથી, કારણ કે દે આર ઓલસો પોલીસ વાળા, એટલે જે આપણા હોમ ડિપાર્ટમેન્ટ છે એ લોકો એને એ કરવા માંગે છે કમ્પ્યુટરાઇઝ. એટલે ગુજકોપ કરીને આપણે એક પ્રોગ્રામ છે કે તમે એફઆઈઆર બી ઓનલાઈન કરી શકશો. એટલે એક બે વર્ષથી ચાલી રહ્યો છે, એટલે અત્યારે હવે પ્રોસીજર ચાલે છે ને થઈ જશે મારા ખ્યાલે વેરી સુન. એટલે એક પ્રોસીજર છે, તાકી શું કોઈને પોલીસ સ્ટેશન જવાની બી જરૂર નહીં પડે. એટલે શું યુ નો ધેર સી, આટલું મોટું જયારે તંત્ર કામ કરતું હોય તો ડાઉન ધ લેવલ ધેર આર લોટ ઓફ ઇસ્યુઝ, જેને અમે પ્રેક્ટિકલ લેવલ કહીએ છીએ, ગ્રાસરૂટ લેવલ કહીએ છીએ, એ લેવલને કવર કરવા માટે જ આ ટેકનોલોજી ગુજકોપ કરીને યુઝ કરીએ છીએ, તાકી લોકોને તકલીફ ના પડે. એટલે એ ધીરે ધીરે વી આર મુવિંગ ઇન ધ પોઝિટિવ ડિરેક્શન. એટલે પહેલા તમે કે મેબી એ સત્ય છે કે બહેનોના ઘણા કેસીસ પહેલા કહેતા હતા કે નથી લેવાતા, હવે ઘણી એફઆઈઆરઓ થઈ રહી છે, કેસીસ લેવાઈ રહ્યા છે. એટલે એક પોઝિટિવ પોઈન્ટ એ છે. બીજો પોઝિટિવ પોઈન્ટ અત્યારે બીજો પોઈન્ટ ઓફ વ્યૂ, હવે તમે જયારે મને 100 નંબરનું નથી ખબર, કારણ કે 100 નંબરમાં ઘણા કોલ આવે છે, એમાં થોડું આગળ પાછળ થઈ શકતું હશે, યાવ કારણ કે અગર 1091 ની હું પ્રાઉડલી કહી શકું છું, કારણ કે અમારી પાસે એટલે પોલીસ પાસે 40 પોલીસ સ્ટેશન છે અને 80 પીસીઆર એટલે પોલીસ કંટ્રોલ રૂમ વેન કહેવાય. હરેક 40 પોલીસ સ્ટેશનના જે એરિયા છે, 40 એરિયામાં હરેક એરિયામાં બે પીક પોઈન્ટ પર બે પીસીઆર વેન મૂકવામાં આવે છે. પોઈન્ટ નંબર વન. સેકન્ડ, હરેક પોલીસ સ્ટેશન પાસે બે પીઆઈ વેન્સ હોય છે, એક સિનિયર પીઆઈ ને એક એપીવાય, એટલે બે પીઆઈ વેન, એટલે ટોટલ આપણી પાસે 160 વેન છે. બધા જીપીએસ થી કનેક્ટેડ છે. આપણો જે કંટ્રોલ રૂમ છે એમાં બી આખું સિસ્ટમ છે જેમાં ખબર પડે છે કે કઈ વેન કઈ પોઝિશન પર ક્યાં ઉભી છે. એટલે જેવું લેટેસ્ટ 109 ના કોલ આવે છે કે ભાઈ મારફાડ છે યા હેરાન છે યા જે બી રેપ મોલેસ્ટેશન જે બી છે, તો તરત લોકેશન લઈ અને એ પર્ટિક્યુલર વેન કઈ એરિયામાં ઉભી છે, જે નજીકની નજીક એરિયા વેન હોય છે જેને અમે ડિસ્પેચર કહીએ છીએ, એ ડિસ્પેચરો એ વેનને જોઈ અને તરત સાયરન વગાડતી પોલીસને, એટલે મેં કહું ને મેક્સિમમ 8-9 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ આવે છે. પણ તમારો જે પોઈન્ટ છે કે ઘણી વાર પોલીસ પહોંચતી નથી, એવું હોય છે કેમ કે અમે એવા કોલ હેન્ડલ કર્યા છે કે હજી તો પેલી બેને ફોન કર્યું, બહેનોની 109 ની જ વાત કરવા માટે ફોન કર્યા છે, પછી એ બિચારી ડેસ્પરેટ થાય છે કે ભાઈ બાને મારે છે, એટલે એના માટે 2-3 મિનિટ ઇઝ લાઈક મેબી 20 મિનિટ. એટલે ધેર આર કોલ રિપીટ કોલ્સ કે પોલીસ નહીં, પણ અમારું જે અમારા રિસ્પોન્સ ટાઈમ ના જે ડેટા શીટ કહે છે, જે રિપોર્ટ કહે છે, એ કહે છે કે વી રીચ અને વી રિસ્પેક્ટ, એ લોકોને ટેન્શન હોય એટલે બૂમ પાડે છે, પણ હવે એટલા હદ સુધી સેન્સિટાઈઝ કરાયા છે. એ બી તમને કહી દો કે પોલીસ ઓપરેટર્સ એટલા હદ સુધી સેન્સિટાઈઝ કરાયા છે કે જયારે બેન સામે વાળા બી બૂમ પાડતા હોય, કારણ કે કોઈ ટેન્શનમાં બૂમ પાડવાનું છે, દેટ ડઝન્ટ મીન કે આપણે બૂમ પાડીએ. તમે મેન્ટલી સાયકોલોજી જોશો તો લેટ સે તમે મને બૂમ પાડશો તો હું ઓબ્વિયસલી બી બૂમ પાડીશ, પણ નહીં, અમે લોકોને શીખવાડે છે કે કોઈ બેનની વેદના છે, એને પ્રોબ્લેમ છે એટલે બૂમ પાડે છે, એટલે આપણે એને શાંતિથી સમજવાની છે, એને હિંમત આપવાની છે. એટલે હવે તમે જોશો તો એને હિંમત આપવામાં આવે છે અને જેટલી જલ્દી બની શકે પહોંચે છે. હવે આપણે 109 સિવાય અગર બીજા 100 નંબરની વાત કરીએ યા બીજા બધાની વાત કરીએ, ટ્રાફિક લાઇનોની વાત કરીએ, તો એમાં શું થઈ રહ્યું છે અત્યારે કે એક તો બહુ વધારે કોલ લોડ છે, ઓછા લોકો મીન્સ ઓપરેટર્સ ઓછા છે, કોલ લોડ બહુ વધે છે, લોકો આડાવલા કોલો બી કરે છે, એટલે એમાં થોડો રિસ્પોન્સ ટાઈમ ઘણી વાર આડાવલો થાય છે, પણ તો બી મેં બી જોયું છે કે એમાં રિસ્પોન્સ ટાઈમ બહુ સુધર્યો છે અને પોલીસ જ્યાં જવાનું તરત પહોંચી જાય છે, એવું મારો એક્સપિરિયન્સ છે. યા થોડા નાના મોટા ખરાબ એક્સપિરિયન્સ થઈ શકે, પણ દેટ ઇઝ વી કેનોટ હેલ્પ ઇટ.